અડાજણમાં પાસ પરમિટ વગર ગેસ રીફિલિંગ કરતા આરોપી દેમારામ બુધારામ ચૌધરીની પાલનપુર કેનાલ રોડથી ધરપકડ કરવામાં આવી છે. એસીપી બીએમ ચૌધરીએ કહ્યું હતું કે અડાજણ વિસ્તારમાં ગેરકાયદે ગેસ રીફિલિંગની પ્રવૃત્તિ ધમધમતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે મૂળ રાજસ્થાનના વતની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાસેથી અલગ અલગ કંપનીના ગેસના બાટલા સહિત કુલ રૂપિયા 21,550 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પરમિશન વગર એક બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગનું કામ કરતા આરોપીઓ લોકોના જીવને જોખમમાં મૂકતા હોય છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમની પાસેથી ઇન્ડિયન ભારત સહિતની કંપનીના 11 જેટલા બાટલા ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઈસમ છેલ્લા એક મહિનાથી આ પ્રકારનો ધંધો કરતો હતો. અડાજણ વિસ્તારમાં ગેરકાયદેસર પાસ પરમિટ વગરના ગેસ રિફિલિંગ કરતા ઈસમને મુદ્દામાલ સાથે અડાજણ પોલીસે પકડી પાડેલ છે. એનામાં પોલીસને બાતમી મળી હતી કે એલપી સવાની રોડ ઉપર પાલનપુર રોડની બાજુમાં કેટલાક જો ધંધો કરે છે ગેસના બાટલાનો ને એનો, એની અંદર અલગ અલગ કંપનીના 11 જેટલા બાટલાઓ પકડી પાડેલ છે, જેની અંદર આરોપી તરીકે દેવરામભાઈ બુધાભાઈ ચૌધરી છે, જે મારવાડી છે અને મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને અહીંયા વીર સાવરકર ઉગત કેનાલ પાસે રહે છે. એની ત્યાં ચેકિંગ દરમિયાન અડાજણ પોલીસને બાતમી મળેલ હતી અને એ બાતમી આધારે ત્યાં જઈને તપાસ કરતાં અલગ અલગ કંપનીના ગેસના બાટલા છે, જેમ કે ઇન્ડિયન ગેસ છે, ભારત ગેસ છે, એના બાટલાઓમાં એ લોકો એકબીજામાં રિફિલિંગ કરતા હતા, જે આધારે પોલીસે એને પકડી પાડી અને 11 જેટલા બાટલા અને આરોપીને પકડી પાડે છે અને 21,550 મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે. આ અત્યારે છેલ્લા એક જ મહિનાથી આ ધંધો કરતો હતો અને પોલીસે એની બીજી બાતમી આધારે એની પૂછપરછ ચાલુ છે અને પૂછપરછમાં કંઈક વિશેષ માહિતી મળશે તો જાણ કરવામાં આવશે.